પાછા સુરત ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ચેપ્ટર નંબર 6 ધંધાકીય વ્યવસ્થાપનના સ્વરૂપો ભાગ 2 હવે ગયા પીરિયડની વાત કરીએ તો ગયા પીરિયડમાં આપણે શું જોયું તો ગયા પીરિયડમાં આપણે સહકારી મંડળી એટલે શું અને સહકારી મંડળીની વ્યાખ્યા તેની લાક્ષણિકતા અને સહકારી મંડળીના ફાયદાઓ જોયા હવે આજના પીરિયડમાં આપણે જોઈન્ટ સ્ટોક કંપની એટલે કે સંયુક્ત હિસ્સાવાળી કંપનીની વાત કરીશું હવે આપણે જાણીએ છીએ કે ઔદ્યોગિક ક્રાંતિ થઈ અને ઔદ્યોગિક ક્રાંતિ થવાના કારણે શું થયું તો ઔદ્યોગિક ક્રાંતિ થવાના કારણે ઉત્પાદનમાં વધારો થયો ઉત્પાદન વધુને વધુ માંગ વધતી ગઈ અને તેના કારણે જે નાણું છે એટલે કે મૂડી છે આધુનિક ટેકનોલોજી છે યંત્ર છે તેની વધુને વધુ જરૂરિયાત ઊભી થઈ મૂડી આધુનિક યંત્ર અને નવી ટેકનોલોજીની વધુને વધુ જરૂરિયાત ઉદ્ભવી અને એ જરૂરિયાતને પૂરી કરવા માટે વ્યક્તિક માલિકીનું સ્વરૂપ કે ભાગીદારી પેઢી સક્ષમ ન હતા અને તેના કારણે ધંધાકીય વ્યવસ્થાપનનું એક નવું સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું જેને જોઈન્ટ સ્ટોક કંપની તરીકે ઓળખવામાં આવે છે જોઈન્ટ સ્ટોક કંપનીમાં ઊંચું મોટું મૂડીરોકાણ કરવામાં આવે છે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે આધુનિક યંત્રનો ઉપયોગ કરવામાં આવે છે મોટા પ્રમાણમાં માનવ શ્રમનો ઉપયોગ કરવામાં આવે છે અને ખૂબ જ મોટા જથ્થામાં વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરવામાં આવે છે તો આજે આપણે જોઈન્ટ સ્ટોક કંપનીની વાત કરવાના છે કે જોઈન્ટ સ્ટોક કંપની કોને કહેવામાં આવે છે તો આ કાયદો એટલે કે 1956 કે અગાઉનો કાયદો આ કાયદો કે અગાઉના કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલું ધંધાકીય વ્યવસ્થાપનનું નવું સ્વરૂપ જેને આપણે ભાગીદારી પેઢી તરીકે ઓળખીએ છીએ ભાગીદારી પેઢીની સ્થાપના 2013ના કાયદા મુજબ થઈ છે સોરી જોઈન્ટ સ્ટોક કંપનીની સ્થાપના 2013ના કાયદા મુજબ થઈ છે અને જૂનો કાયદો 1956નો છે તો ચાલો આપણે જોઈએ જોઈન્ટ સ્ટોક કંપની કોને કહેવામાં આવે છે તો જોઈન્ટ સ્ટોક કંપનીનું ગુજરાતી નામ છે સંયુક્ત હિસ્સાવાળી કંપની જોઈન્ટ સ્ટોક કંપની એક કૃત્રિમ વ્યક્તિ છે એ અદૃશ્ય વ્યક્તિ છે જોઈન્ટ સ્ટોક કંપની એ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી એક કૃત્રિમ વ્યક્તિ છે સાથે સાથે અદૃશ્ય અને અમૂર્ત વ્યક્તિ છે જોઈન્ટ સ્ટોક કંપની એટલે આ કાયદા હેઠળ એટલે કે 2013ના અથવા તો અગાઉના કાયદા હેઠળ સ્થપાયેલી કંપની તેને જોઈન્ટ સ્ટોક કંપની એટલે કે સંયુક્ત હિસ્સાવાળી કંપની તરીકે ઓળખવામાં આવે છે વ્યાખ્યા ખૂબ જ સરસ છે કે આ કાયદા દ્વારા અથવા તો અગાઉના કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલું ધંધાકીય વ્યવસ્થાપનનું નવું સ્વરૂપ જેને જોઈન્ટ સ્ટોક કંપની તરીકે ઓળખવામાં આવે છે આ કાયદા હેઠળ અથવા તો અગાઉના કાયદા હેઠળ સ્થપાયેલી કંપની તેને જોઈન્ટ સ્ટોક કંપની એટલે કે સંયુક્ત હિસ્સાવાળી કંપની તરીકે ઓળખવામાં આવે છે હવે આપણે સંયુક્ત હિસ્સાવાળી કંપનીની લાક્ષણિકતાની વાત કરીએ તો સર્વપ્રથમ લાક્ષણિકતા છે કાયદેસરનું વ્યક્તિત્વ હવે જોઈન્ટ સ્ટોક કંપની હોય તો એ કંપનીની નોંધણી થતાની સાથે જ જોઈન્ટ સ્ટોક કંપની હોય તો જોઈન્ટ સ્ટોક કંપનીની નોંધણી થતાની સાથે જ તેને કાયદેસરનું અસ્તિત્વ પ્રાપ્ત થાય છે કાયદેસરનું અસ્તિત્વ પ્રાપ્ત થવાના કારણે કંપની એ અન્ય વ્યક્તિ સાથે કરાર કરી શકે છે અન્ય વ્યક્તિ વિરુદ્ધ એ અદાલતમાં પણ જઈ શકે છે એટલે જોઈન્ટ સ્ટોક કંપનીની નોંધણી થતાની સાથે જ કંપનીને એક અલગ અસ્તિત્વ પ્રાપ્ત થાય છે ત્યારબાદ આપણે જોઈએ તો અસ્તિત્વ હવે જોઈન્ટ સ્ટોક કંપનીનું જે અસ્તિત્વ છે જે આયુષ્ય છે એ ખૂબ જ લાંબુ હોય છે જ્યારે સંજોગ વસાત કોઈ કારણસર જો જોઈન્ટ સ્ટોક કંપનીનો કોઈ સભ્યનું મૃત્યુ થાય કે કોઈ સભ્ય નાદારી નોંધાવે તો કંપનીના અસ્તિત્વને કોઈ ફરક પડતો નથી આથી એમ કહી શકાય કે જોઈન્ટ સ્ટોક કંપનીનું અસ્તિત્વ આયુષ્ય ખૂબ જ લાંબુ હોય છે તો અસ્તિત્વ સભ્યની નાદારી કે મૃત્યુ જેવા પ્રસંગથી કંપનીને કોઈ અસર થતી નથી કંપનીના અસ્તિત્વને ક્યારે અસર થાય છે જ્યારે કંપની ફડચામાં જાય ત્યારે કંપનીના અસ્તિત્વનો અંત આવે છે
बाकी कंपनी ना जे सभ्य छे ए सभ्य नो मृत्यु थाय अथवा तो सभ्य नादारी नो थावे तो कंपनी ना अस्तित्व ने कोई फरक पड़तो नथी। आथी जॉइंट स्टॉक कंपनी नु जे आयुष्य छे अस्तित्व छे ए खूब ज लांबु होय छे અને કાયદેસરનું વ્યક્તિત્વ કે કંપનીની નોંધણી થતાની સાથે જ કંપનીને કાયદેસરનું વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે। ત્યારબાદ છે તો મૂડી। હવે જોઈન્ટ સ્ટોક કંપનીમાં જે મૂડી હોય છે એ મૂડીને નાના નાના હિસ્સાઓમાં વિભાજિત કરી નાખવામાં આવે છે અને આ દરેક હિસ્સાને શેર તરીકે ઓળખવામાં આવે છે। જોઈન્ટ સ્ટોક કંપનીમાં જે મૂડી છે એ મૂડીને નાના નાના હિસ્સામાં વિભાજિત કરી દેવામાં આવે છે અને એ દરેક હિસ્સાને શેર તરીકે ઓળખવામાં આવે છે। કંપની મોટા પ્રમાણમાં શેર બહાર પાડે છે અને તેના દ્વારા મોટા પ્રમાણમાં મૂડી ભંડોળ પ્રાપ્ત કરે છે। શેર ખરીદનાર વ્યક્તિને કંપનીનો શેર હોય કે ભાગીદારી પેઢીનો શેર હોય, શેર ખરીદનાર વ્યક્તિને શેર હોલ્ડર્સ તરીકે ઓળખવામાં આવે છે। તો આપણે મૂડી જોઈએ કે જોઈન્ટ સ્ટોક કંપનીને મૂડી ક્યાંથી પ્રાપ્ત થાય છે, તો મૂડીનું નાના નાના હિસ્સામાં વિભાજન કરવામાં આવે છે, આ દરેક હિસ્સાને શેર તરીકે ઓળખવામાં આવે છે। કંપની શેર બહાર પાડીને મોટું ભંડોળ એટલે કે મોટા પ્રમાણમાં મૂડી પ્રાપ્ત કરે છે અને શેર ખરીદનાર વ્યક્તિને શેર હોલ્ડર્સ તરીકે ઓળખવામાં આવે છે। ત્યારબાદ આપણે અગાઉનો મુદ્દો જોઈએ તો શેરની સરળ ફેરબદલી। કંપનીના જે નિયમો છે કંપનીની જે શરતો છે એ કંપનીની શરતોને આધીન શેર હોલ્ડર્સ એ શેરનું વેચાણ કરી શકે છે અને જે અન્ય વ્યક્તિ છે એ શેર ખરીદી પણ શકે છે। આમ જોઈન્ટ સ્ટોક કંપનીમાં જે શેરની ખરીદ અને વેચાણની પ્રક્રિયા છે એ પ્રક્રિયા ખૂબ જ સરળ છે। કોઈ પણ શેર હોલ્ડર સરળતાથી પોતાનો શેર અન્યને વેચી શકે છે અને અન્ય વ્યક્તિ સરળતાથી શેર ખરીદી શકે છે। આથી જોઈન્ટ સ્ટોક કંપનીમાં શેરની ફેરબદલી ખૂબ જ સરળતાથી થાય છે। તો શેરની સરળ ફેરબદલી, શેર હોલ્ડર્સ શેર વેચી અને ખરીદી શકે છે, એની ઈચ્છા પ્રમાણે શેરનું વેચાણ કરી શકે છે અને નવા શેર ખરીદી શકે છે। આથી જોઈન્ટ સ્ટોક કંપનીમાં શેરની ફેરબદલી ખૂબ જ સરળ હોય છે। ત્યારબાદ આપણે જોઈએ તો સામાન્ય મોહર તો તમે ઘણી જગ્યા ઉપર જોઈ જશે, મોટાભાગની ઓફિસો હોય તો તેમાં સામાન્ય મોહર આપણને જોવા મળે છે। તો કંપનીના જે કરારો છે, કંપનીના જે શેર પ્રમાણપત્ર છે, દસ્તાવેજો છે અને રોજબરોજના વ્યવહારો હોય થાય છે એ વ્યવહારો માટે જે સામાન્ય મોહર તેના ઉપર સામાન્ય મોહર લગાવવામાં આવે છે। સામાન્ય મોહર એક જે ડોક્યુમેન્ટ છે, કરાર છે કે પત્રકો છે એને પ્રામાણિત કરવાનું કામ કરે છે। એટલે જે સામાન્ય મોહર છે એ વિવિધ પ્રકાર કંપની જેની સાથે કરાર કરે છે, કરારો, શેર પ્રમાણપત્ર, દસ્તાવેજો અને રોજબરોજના વ્યવહારો માટે સામાન્ય મોહર નો ઉપયોગ કરવામાં આવે છે। એ પ્રામાણિક દરેક ડોક્યુમેન્ટ છે, દરેક પ્રમાણપત્ર છે તેને પ્રામાણિત કરવાનું કામ કરે છે। ત્યારબાદ આવે છે સંચાલક। જોઈન્ટ સ્ટોક કંપનીમાં સંચાલનનું કાર્ય સંચાલક મંડળ કરે છે। કંપનીના જે સભ્ય છે એ સભ્યો પોતાના પ્રતિનિધિને ચૂંટે છે અને પ્રતિનિધિને ચૂંટ્યા બાદ સંચાલકની પસંદગી થાય છે। સંચાલકોના સમૂહને સંચાલક મંડળ તરીકે ઓળખવામાં આવે છે અને આ સંચાલક મંડળ એ કંપનીનું સંચાલન કરતા જોવા મળે છે અને આ સંચાલક મંડળની પસંદગી સભ્યો દ્વારા કરવામાં આવે છે। તો આ રીતે જે જોઈન્ટ સ્ટોક કંપની છે એનું સંચાલન સંચાલક મંડળ દ્વારા કરવામાં આવે છે। પછી સભ્યોનો દરજ્જો, જે જોઈન્ટ સ્ટોક કંપની છે એમાં સભ્ય એ ખૂબ જ મહત્વનો છે, પરંતુ સભ્ય એ કંપની વતી અન્ય કોઈ પણ વ્યક્તિ સાથે કોઈ પણ પ્રકારના કરાર કરી શકતો નથી। સભ્ય એ માત્ર પોતાની કંપની સાથે કરાર કરી શકે છે, સભ્ય એ કંપની વતી અન્ય સાથે કરાર કરી શકતા નથી। એટલે સભ્યનો દરજ્જો, સભ્ય કંપની વતી સભ્ય કોઈ પણ વ્યક્તિ સાથે કરાર કરી શકતા નથી, પરંતુ સભ્ય એ કંપની સાથે કરાર કરી શકે છે। ત્યારબાદ આવે છે સભ્ય સંખ્યા। હવે અહીંયા આપણે બે પ્રકારની કંપની જોશું, એક તો ખાનગી કંપની અને બીજી જાહેર કંપની। જો ખાનગી કંપની હોય તો એમાં સભ્ય સંખ્યા ઓછામાં ઓછી બે,
खानगी कंपनी हो तो सभ्य संख्या ओछा में ओछी बे अने वधु में वधु 200, परंतु जो जाहिर कंपनी हो तो सभ्य संख्या ओछा में ओछी 7 અને વધુમાં વધુ કોઈ નિયંત્રણ હોતું નથી. અનિયંત્રિત સભ્ય સંખ્યા જાહેર કંપનીમાં રાખી શકાય છે. સભ્યની જવાબદારી, આમ તો મર્યાદિત જવાબદારી વાળી કંપની પણ હોય છે, અમર્યાદિત જવાબદારી વાળી કંપની પણ હોય છે, પરંતુ અમર્યાદિત જવાબદારી વાળી જે કંપની છે એનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. ખાસ કરીને જે સભ્ય છે એ સભ્યની જવાબદારી શેર પૂરતી મર્યાદિત હોય છે. તો આ રીતે સભ્યની જવાબદારી મર્યાદિત અથવા તો અમર્યાદિત પણ હોઈ શકે છે. અમર્યાદિત જવાબદારી વાળી જે કંપની છે એની સભ્ય આવી કંપનીની સંખ્યા ખૂબ જ ઓછી છે. ત્યારબાદ આપણે જોઈએ કે અધિકારો. તો અધિકારોની વાત કરીએ તો કંપની એ દેશની નાગરિક નથી, અને કંપની એ દેશની નાગરિક ન હોવાના કારણે એને મૂળભૂત અધિકારો કંપનીને પ્રાપ્ત થતા નથી. કંપની ને જે મૂળભૂત અધિકારો છે એ મૂળભૂત અધિકારો પ્રાપ્ત થતા નથી. શા માટે? તો કંપની એ દેશની નાગરિક નથી, આથી કંપનીને મૂળભૂત અધિકારો પ્રાપ્ત થતા નથી. અને છેલ્લો છે મતાધિકાર. તો આપણે સહકારી મંડળીની વાત કરીએ તો સહકારી મંડળીમાં સભ્ય દીઠ મતાધિકાર છે, પરંતુ જોઈન્ટ સ્ટોક કંપનીની વાત કરીએ તો જોઈન્ટ સ્ટોક કંપનીમાં શેર દીઠ મતાધિકાર આપવાનો અધિકાર છે. અને શેર દીઠ મતાધિકાર હોવાના કારણે જ જોઈન્ટ સ્ટોક કંપની તરફ વધુ ને વધુ લોકો આકર્ષિત થાય છે, એક આકર્ષણનું કેન્દ્ર બને છે. કારણ કે જોઈન્ટ સ્ટોક કંપનીમાં શેર દીઠ મતાધિકાર આપવામાં આવે છે, સભ્ય દીઠ મતાધિકાર આપવામાં આવતો નથી. તો આ રીતે જોઈન્ટ સ્ટોક કંપનીને આપણે એકવાર ફરી સરળતાથી જોઈ જઈએ. કંપનીની નોંધણી થતાની સાથે જ કંપનીને કાયદેસરનું વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે. અસ્તિત્વ ભાગીદાર. જોઈન્ટ સ્ટોક કંપનીનો આયુષ્ય ખૂબ જ લાંબુ હોય છે, કારણ કે સભ્યની નાદારી કે સભ્યના મૃત્યુથી કંપનીને કોઈ અસર થતી નથી. મૂડી. કંપની સંપૂર્ણ મૂડીને નાના નાના હિસ્સામાં વિભાજિત કરે છે. આ હિસ્સાને શેર કહેવામાં આવે છે. શેર દ્વારા કંપની મૂડી પ્રાપ્ત કરે છે અને શેર ખરીદનારને શેર હોલ્ડર્સ તરીકે ઓળખવામાં આવે છે. શેરની સરળ ફેરબદલી. શેર હોલ્ડર્સ ઈચ્છે ત્યારે શેરનું ખરીદ અને વેચાણ કરી શકે છે. આમ શેરની ફેરબદલી ખૂબ જ સરળ છે. ત્યારબાદ સામાન્ય મોહર. કરાર, શેર પ્રમાણપત્ર, દસ્તાવેજ કે રોજબરોજના વ્યવહારો માટે સામાન્ય મોહર ખૂબ જ જરૂરી છે. સંચાલન. જોઈન્ટ સ્ટોક કંપનીમાં સંચાલન સંચાલક મંડળ દ્વારા કરવામાં આવે છે અને સંચાલક મંડળની પસંદગી સભ્યો દ્વારા કરવામાં આવે છે. જોઈન્ટ સ્ટોક કંપનીમાં સંચાલકો અને માલિકો અલગ અલગ હોય છે. સભ્યનો દરજ્જો. કંપની વતી સભ્ય કોઈ કરાર કરી શકે નહીં, પરંતુ સભ્ય કંપની સાથે કરાર કરી શકે છે. સભ્ય સંખ્યા. ખાનગી કંપની હોય તો ઓછામાં ઓછા 2 સભ્ય અને વધુમાં વધુ 200, પરંતુ જાહેર કંપની હોય તો સભ્ય સંખ્યા ઓછામાં ઓછી 7 અને વધુમાં વધુ અનિયંત્રિત. સભ્યની જવાબદારી. ખાસ કરીને કંપનીમાં સભ્યની જવાબદારી મર્યાદિત હોય છે, અમર્યાદિત પણ હોઈ શકે છે, પરંતુ અમર્યાદિત જવાબદારી વાળી કંપનીની સંખ્યા ખૂબ જ ઓછી છે. અધિકારો. કંપની એ દેશની નાગરિક નથી, અને કંપની દેશની નાગરિક ન હોવાના કારણે દેશના લોકોને જે અધિકાર મળે છે એવા મૂળભૂત અધિકારો કંપનીને પ્રાપ્ત થતા નથી. અને મતાધિકાર. જોઈન્ટ સ્ટોક કંપનીમાં સભ્ય દીઠ નહીં, પરંતુ જોઈન્ટ સ્ટોક કંપનીમાં શેર દીઠ મતાધિકાર હોવાના કારણે વધુથી વધુ લોકો કંપનીના શેર તરફ આકર્ષિત થાય છે.